નમસ્કાર, સી ટુનેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત પાકિસ્તાનની. હાજીપુર સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનના બે જવાનોને ઠાર કર્યા. સફેદ ઝંડા લહેરાવી અને પાકિસ્તાને તેમના જવાનોને લઈ ગયા અને તે પણ ઢસડીને. અને તેમાં પણ હવે વિવાદ સામે આવ્યો છે કે પાકિસ્તાન ફક્ત તેમના પંજાબી સૈનિકોના જ શબ લઈ ગયું અને અન્ય સૈનિકોના શબ હજુ પણ રઝળી રહ્યા છે. પાકિસ્તાનનો પોતાના જવાનો સાથે ભેદભાવ. પંજાબી સૈનિકોના શબ લઈ ગયું પાકિસ્તાન, પણ પીઓકેના જવાનોના શબને ભારતમાં તરછોડ્યા. પાકિસ્તાનની બેવડી નીતિનો થયો પર્દાફાશ. કાશ્મીર પર મગરમચ્છના આંસુ વહાવતું પાકિસ્તાન હવે તેની પોલ ખોલી રહ્યું છે. બે મોઢાની વાત કરતા પાકિસ્તાનની બેવડી વિચારસરણી પણ હવે બહાર આવી રહી છે. ભારત વિશે તો હંમેશા ઝેર ઓકતું જ રહે છે, પરંતુ પાકિસ્તાન તેના જ સૈનિકો સાથે આવી બર્બરતા કરી શકે તે કોઈના માન્યામાં ન આવે. પરંતુ આ તો પાકિસ્તાન છે, સાચું બોલે તો જ નવાઈ લાગે. પરંતુ આ વખતે તો પાકિસ્તાને હદ જ કરી દીધી. પાકિસ્તાનના સૈનિકોનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જેટલો સાચો છે તેટલી જ તેની પાછળની પાકિસ્તાનની કપટાઈ છે. પહેલા આ વિડીયો જુઓ. આ વિડીયો જમ્મુ કાશ્મીરના હાજીપુર સેક્ટરનો છે, જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા. આ વિડીયો 10 અને 11 સપ્ટેમ્બરનો કહેવામાં આવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જે બાદ ભારતે પણ જવાબી કાર્યવાહી કરી અને જેમાં પાકિસ્તાનના બે જવાનોના મોત થયા. ત્યારબાદ પાકિસ્તાન આર્મીના કેટલાક જવાનો તેમના સાથી જવાનોના શબ લેવા માટે ત્યાં પહોંચ્યા, પણ કેવી રીતે તેઓ લઈ જઈ રહ્યા છે તે પણ જોઈ લો. હંમેશા અકળ બતાવતું અને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાનના જવાનો હાથમાં સફેદ ઝંડો લઈ અને તેમના જવાનોના શબ લેવા માટે પહોંચ્યા. આ પૂરી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં દેખાય છે કે પહેલા એક વ્યક્તિ ત્યાં આવે છે જેના હાથમાં સફેદ ઝંડો છે અને જાણે કે તે ભારતીય સેનાને કહી રહ્યો છે કે શાંતિ રાખો. એક પણ ગોળી તેમના પર ના વરસાવતા, કારણ કે તેઓ તેમના સાથીઓના શબને લેવા આવ્યા છે. ત્યારબાદ ત્યાં રહેલા મૃતદેહને તે ચકાસે છે અને પછી શવને ત્યાંથી લઈ જાય છે, તે પણ ઢસડીને. અંબારા ફરતી એક બાદ એક મૃતદેહને લઈ અને તેઓ તેમની સીમામાં જતા રહે છે. રિપોર્ટ તો એવો પણ સામે આવ્યો છે કે પાકિસ્તાન ફક્ત તેના પંજાબી સૈનિકોની જ ડેડ બોડી લઈ ગયું, પરંતુ 10 દિવસ પહેલા પીઓકે અને બીજા ભાગમાં જે સૈનિકોના મોત થયા છે તે સૈનિકોની ડેડ બોડી તેવી ને તેવી જ છે. પાકિસ્તાન જોવા સુધા નથી આવ્યું અને બોડી ભારતીય સીમામાં જ રઝળી રહી છે. તેનાથી જ ખ્યાલ આવે છે કે પાકિસ્તાન માટે જીવ આપતા સૈનિકોની પાકિસ્તાન કેટલી ઇજ્જત કરે છે. આ સાથે જ પાકિસ્તાનની હલકટાઈનો સબૂત તો ત્યાંથી પણ મળે છે કે આ વર્ષે પાકિસ્તાને અત્યાર સુધી 1889 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ આંકડો 2018ના પૂરા વર્ષ કરતા પણ વધુ છે. વર્ષ 2018માં કુલ 1629 વખત પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનની આ હરકતનો જવાબ ભારતીય સેના પણ આપી રહી છે અને તે પણ જડબાતોડ. પાકિસ્તાન ભારતને જવાબી કાર્યવાહી બંધ કરવાની અપીલ પણ કરી રહ્યું છે. આ સાથે જ 2018ના આંકડા ઉપર જો નજર કરીએ તો ભારતીય સુરક્ષા દળોએ 254 આતંકવાદીઓને ઠાર કર્યા. જોકે ઓગસ્ટના મહિનામાં સેનાનો એક જવાન શહીદ થયો. ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાન કુલ 271 વખત ગોળીબારી કરી ચૂક્યું છે અને જેમાં પાકિસ્તાન સેનાએ આર્ટિલરી તોપોનો પણ ઉપયોગ કર્યો હતો, જેની પાછળનો હેતુ સ્પષ્ટ હતો કે જે આતંકી લોન્ચપેડ પર ઘૂસણખોરી માટે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ 10 તારીખનો જે વિડીયો સામે આવ્યો છે તેનાથી જ ખ્યાલ આવે છે કે પાકિસ્તાનને પણ ખબર છે કે ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે. માટે જ પાકિસ્તાનના સૈનિકોએ હાથમાં સફેદ ઝંડા લઈ અને તેમના સાથીઓના શવને લેવા માટે આવવું પડ્યું, નહીતર તેઓ પણ ત્યાં ઠાર થઈ ગયા હોત. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નવજવાનો, ખ્વાતીન,
અભી આપ સબ ઇંતજાર કરે કે ઇન્શાઅલ્લાહ અગલે હફતે મેં ન્યુયોર્ક મેં યુનાઇટેડ નેશન્સ કી જનરલ એસેમ્બલી મેં જા રહા હું. ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ આપને કશ્મીરીઓ કો માયુસ નહીં કરો. જોકે જે પીઓકે માં જઈ ઇમરાન ડંફાસો મારતા હતા તે ઇમરાનની રેલી જ ફ્લોપ થઈ ગઈ અને આ પોલ પીઓકે માંથી જ ખુલી છે. પીઓકે ના રાજકીય કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ જ કહ્યું કે ઇમરાનની રેલી સાવ ફ્લોપ હતી. ભીડ બતાવવા માટે રાવલપિંડી અને એબટાબાદથી લોકોને ટ્રકોમાં ભરી અને મુઝફ્ફરાબાદ લાવવામાં આવ્યા હતા. તો મિર્ઝાએ આગળ કહ્યું કે પીઓકેના લોકોએ જ ઇમરાનની રેલીનો બહિષ્કાર કર્યો, જેને લઈ અને દુનિયાએ આ લોકોને અભિનંદન આપવા જોઈએ. હતાશ ઇમરાન હવે મુસ્લિમ કાર્ડ ખેલી રહ્યા છે. નસ્લનો સફાયો પાણી છે. દુનિયાના 1.2 અરબ મુસલમાન કાશ્મીરની સ્થિતિ જોઈ રહ્યા છે. ઇમરાને કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવશે. હિન્દુસ્તાન સિર્ફ હિન્દુઓ કે લીએ બાકી ના મુસલમાનો કો વો બરાબર શહેરી સમજતે હૈ ના ક્રિશ્ચિયન્સ કો ના બાકી જીતની ભી અકલિયત હૈ યે સિર્ફ હિન્દુસ્તાન હિન્દુઓ કે લીએ ચાહતે થે. જો કે ઇમરાન કયા મોઢે આ મુદ્દો ઉઠાવશે તે મોટો સવાલ છે. કારણ કે ઇમરાન ખાન ખુદ કબૂલી ચૂક્યા છે કે જેહાદીઓને પાકિસ્તાનમાં જ ટ્રેનિંગ આપવામાં આવી છે. પાકિસ્તાનના વડા ઇમરાન ખાને છેવટે સ્વીકાર્યું છે કે તેમની જમીનનો ઉપયોગ જેહાદીઓને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. ઇમરાને સ્વીકાર્યું છે કે સોવિયત સંઘની વિરુદ્ધ જેહાદ કરવા માટે પાકિસ્તાને 80ના દશકમાં જેહાદીઓને ટ્રેનિંગ આપી હતી. રશિયાની ટીવી ચેનલ રશિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાને આ વાત કબૂલી છે, જેનું ફંડિંગ CIA કરી રહ્યું હતું. જો કે પાકિસ્તાન હજુ પણ આતંકીઓના અડ્ડાનું હોમ ગ્રાઉન્ડ છે તેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો હાલ મંદીમાં છે પાકિસ્તાન અને આ મંદીમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાન મારી રહ્યું છે હવા ત્યાં માટે એક બાદ એક નવા નવા નુસ્ખા પણ અપનાવી રહ્યું છે. પહેલા બેલી ડાન્સર્સના માધ્યમથી નિવેશકોને લોભાવવાના પ્રયાસ કર્યા, તો હવે લગાવ્યો છે રોકેટ લોન્ચર અને એટમ બોમ્બનો મેળો. રોકેટ લોન્ચર, એટમ બોમ્બ, મિસાઇલ અને AK-47, જંગનો બધો સામાન આપને અહીં મળી જશે. આ છે પાકિસ્તાનની બદીનની મંડી. પરંતુ આ તમામ નામોથી તમારે ડરવાની જરૂર નથી, કારણ કે આ તમામ નામો છે પાકિસ્તાનના ગર્ધભના. કોઈ હુસ્નનો મુકાબલો અહીંયા નથી થઈ રહ્યો કે નથી થઈ રહી કોઈ કેટવોક. તેમ છતાં આ તમામ ગર્ધભને સજાવીને લાવવામાં આવ્યા છે. કોઈ 20,000માં વેચાયું તો કોઈ 8 લાખમાં. અને અહીં ગર્ધભ વચ્ચે રેસ પણ લગાવવામાં આવી. પણ આવું થઈ કેમ રહ્યું છે તે પણ જાણી લો, કારણ કે પાકિસ્તાનના થયા છે ખસ્તા હાલ. પહેલા બેલે ડાન્સર પાસે લગાવડાવ્યા ઠુમકા અને હવે ગર્ધભની લગાવાઈ રહી છે બોલી. સતત આર્થિક તંગીથી જજુમતા પાકિસ્તાન અને તેના પ્રધાનમંત્રી ઇમરાન માટે ગર્ધભ જ એક ફાયદાકારક જાનવર બની ગયું છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગર્ધભની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ થઈ ચૂક્યું છે અને ત્યારે આ કંગાળીમાંથી બહાર લાવવા માટે હવે ગર્ધભનો જ સહારો લેવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના બાદીન જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સ્તરના ગર્ધભના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું લક્ષ્ય મોટી સંખ્યામાં ગર્ધભનું વેચાણ કરી તેમાંથી કમાણી કરવાનું છે. પાકિસ્તાનમાં આ મેળાને લઈને પણ લોકોમાં ખાસું આકર્ષણ જોવા મળી રહ્યું છે. ગર્ધભની સંખ્યાના મામલામાં પાકિસ્તાન દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે. આ મેળામાં સફેદ, પીળા, ભૂરા, કાળા, લાલ,
અનેક રંગના ગરધપ આપને જોવા મળી જશે. આ મેળાની સૌથી મોટી ખાસિયત એ છે કે મેળામાં વેચાતા તમામ ગરધપને અજીબ નામ આપવામાં આવ્યા છે અને તે પણ બોમ્બના નામ પરથી. AK-47, F-16, એટમ બોમ્બ, રોકેટ લોન્ચર. આ સાથે જ આ મેળામાં આપને માધુરી અને શીલા પણ મળી જશે. તો દિલપસંદ અને આફ્રીદી જેવા ગરધપ પણ આપને જોવા મળશે. લગભગ 4 એકર વિસ્તારમાં લાગ્યો છે આ મેળો. આ મેળામાં 20,000 થી લઈ અને 8 લાખ સુધીમાં ગરધપનું વેચાણ થઈ રહ્યું છે. કેટલાક ગ્રાહકોની તો માંગ છે કે આવો મેળો પાકિસ્તાનના મોટા શહેરોમાં યોજાવો જોઈએ, કારણ કે અહીંના ગરધપ સારા છે, પરંતુ તેમને તેને લેવા માટે ઘણા લાંબા થવું પડે છે અને અહીં પહોંચતા તેમને ઘણી મુશ્કેલી પણ નડે છે. પાકિસ્તાનમાં 2017માં ગરધપ વિકાસ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. તે સમયે આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં નિવેશ પણ કરવામાં આવ્યું હતું અને તે પણ ચીનને આકર્ષિત કરવા માટે. પાકિસ્તાનની પંજાબ સરકારના રિપોર્ટ મુજબ ગરધપના એક્સપોર્ટથી મળનારી રકમ આવકનો એક મોટો સોર્સ છે. પાકિસ્તાન આ પહેલા ચીન સમેત કેટલાય દેશોમાં ગરધપનું વેચાણ કરી ચૂક્યું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા હવે પાકિસ્તાનના ગરધપને નિર્યાત કરવા સિવાય તેમની પાસે કોઈ જ છૂટકો નથી. કોઈક તો લઈ લો તેમના ગરધપ, જેથી ઇમરાનની મીટિંગમાં ચા બિસ્કિટનો જુગાડ થઈ જાય. જોકે થોડા દિવસ પહેલા ઇમરાનના પાકિસ્તાનમાં બેલે ડાન્સરનો પણ સહારો લેવામાં આવ્યો હતો. નિવેશકોને આકર્ષવા બેલે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને ઇમરાનની મજાક પણ ખૂબ ઉડી. સોશિયલ મીડિયામાં લોકો કહેતા નજરે પડ્યા કે હવે ડાન્સર પાકિસ્તાનની નૈયા પાર કરશે. પરંતુ આ મેળાને જોઈ અને લોકો હસી ઉડાવી રહ્યા છે અને લોકો એ જ કહી રહ્યા છે કે પાકિસ્તાનમાંથી અત્યારે એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, ગધે લે લો ગધે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. મહાનગરપાલિકા સંચાલિત 2 ઢોર ડબ્બાઓ કાર્યરત છે, પરંતુ સમયાંતરે કોઈ ને કોઈ બાબતને લઈ અને આ ઢોર ડબ્બો વિવાદમાં સપડાઈ જતો હોય છે અને આ વખતે વિવાદ થયો છે ગૌ માતાના મોતને લઈને. પ્રકૃતિ, પર્યાવરણ ઓર પશુધન કે બિના જીતને અધૂરે ખુદ હમારે આરાધ્ય નજર આતે હૈં ઉતના હી અધૂરાપન હમે ભારત મે ભી નજર આયેગા. ગાયને માતાનો દરજ્જો અપાયો છે. ગાય માતાને બચાવવા લોકો અને સરકાર અભિયાન પણ ચલાવી રહી છે. ખુદ નરેન્દ્ર મોદી પણ પશુઓની રક્ષા માટે ખાસ ધ્યાન આપી રહ્યા છે. 2 દિવસ પહેલા જ મથુરામાં મથુરા વેટરનરી યુનિવર્સિટીમાં આઝાદી બાદ પશુઓ માટે સૌથી મોટા કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી. પશુઓને થનારી વિવિધ બીમારીઓના રસીકરણ કાર્યક્રમની પણ શરૂઆત થઈ. પરંતુ જામનગર મહાનગરપાલિકાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ભલે પીએમ દેશને ગૌધન બચાવવાની અપીલ કરે, પરંતુ ગુજરાતના જામનગરના પશુધન મોતને ભેટી રહ્યા છે અને તે પણ પ્લાસ્ટિકના કારણે. આ છે રણજીત સાગર ડેમ નજીક આવેલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત ગૌ ગુરુકુળ. જામનગર મનપાના વિપક્ષના સભ્ય દેવશ્રી આહિર અહીંની ઓચિંતી મુલાકાત લેવા પહોંચ્યા અને ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ સૌ કોઈ ચોંકી જશે. પશુ પ્રેમીઓનું તો લોહી ઉકળી જાય. જ્યારે વિપક્ષી સભ્ય મુલાકાત લેવા માટે આવે છે ત્યારે ઢોર ડબ્બામાં ઠેર ઠેર ગૌવંશના મૃતદેહ જોવા મળ્યા છે. 400 જેટલા ઢોરોથી ખીચોખીચ ભરેલા ઢોર ડબ્બામાં ઠેર ઠેર ગૌવંશના મૃતદેહ પડ્યા હતા. 10 જેટલા ગૌવંશ એક જ દિવસમાં મૃત્યુ પામેલા છે. ત્યાંના રજિસ્ટરની ચકાસણી કરતા કાગળ પર 4 મહિનામાં 393 જેટલા ઢોર મૃત્યુ પામેલા હોવાનો આંકડો સામે આવ્યો છે. અપૂરતું ખાવાનું, ગંદકી અને અવ્યવસ્થાથી દરરોજ ઢોર મૃત્યુને ભેટતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. એક સમયે તો 3 ઢોરનો પીએમ કરાતા ત્રણેયના પેટમાંથી પ્લાસ્ટિક મળી આવ્યું અને તે પણ 49 કિલો. છતાં મનપાના અધિકારીઓ ઢોર મામલે નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે અને આવા આક્ષેપ પણ દેવશ્રી આહિર કરી રહ્યા છે.
ગૌવંશોના મૃત્યુ થયા હોય એનું કારણ એ છે કે આ લોકોને પૂરતું લીલું મળતું નથી. 24 કલાકની અંદર એક ટ્રેક્ટર આવે છે, 300 થી 350 થી 400 સુધી આ ઢોરના ડબ્બામાં ગૌવંશોને અહીં પૂર્યા છે. માત્ર ને માત્ર તમે એક ટ્રેક્ટરનો ભાગાકાર ગુણાકાર કે સરવાળો કરો તો એક ઢોરના ભાગમાં 4.5 થી 5.5 કિલો જ આ લીલું એને ખાવા મળે છે. ઢોરને 24 કલાક જીવવા માટે 20 થી 25 કિલો માત્ર ને માત્ર એક ઢોરને જો પૂરતો ખોરાક મળે તો જ આ ઢોર બચી જાય. ત્યારે આ મામલે ઢોર ડબ્બાના કંટ્રોલિંગ અધિકારીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે બધું જ બરાબર રીતે ચાલી રહ્યું છે તેવો દાવો કરી અને આખી વાતનો છેદ જ ઉડાડી દીધો. ઢોર છે એ ગામની અંદરથી જે પકડવામાં આવતા હોય છે, રખડું ઢોર હોય છે, એ ત્યાંથી પ્લાસ્ટિક ને આવી બધી વસ્તુઓ પણ વધારે ખાતા હોય છે. અને આની પહેલાં એક વખત જ્યારે આવી વસ્તુ બનેલી હતી ત્યારે એમનું પોસ્ટમોર્ટમ કરાવતા 15 કિલોથી વધારે સુધીનું પ્લાસ્ટિક પેટમાંથી નીકળેલું હતું. એટલે કોઈ પણ રીતના ઓછું ઘાસ નાખવાનું કે સફાઈ ન હોવાનું આવું કોઈ કારણ આની પાછળ હોઈ શકે નહીં, કારણ કે એ બધી વસ્તુ પ્રોપરલી મેન્ટેન કરવામાં આવે છે. આમ એક તરફ પશુઓના મૃતદેહ કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, છતાં અધિકારી ઢોર રસ્તે રઝળતા હોવાના કારણે આવી ઘટના બનતી હોવાની વાત કરી અને હાથ ખંખેરી રહ્યા છે. ત્યારે ઢોર ડબ્બામાં પશુઓના મોતનો મામલો આગામી દિવસોમાં જામનગરમાં વધુ ગરમાય તો નવાય નહીં. રવિ બુદ્ધદેવ, News 18 ગુજરાતી, જામનગર. તો મહીસાગર નદી બે કાંઠે થતા 270 હેક્ટર પાકને નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે દિવેલા, ડાંગર, મકાઈ જેવા પાકો પાણીમાં ભળી જતા ખેડૂતોને રોવાનું વારો આવ્યો છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોની મુલાકાત લઈ અને પ્રાથમિક સર્વે પણ કરવામાં આવ્યો છે. ગોધરા અને શહેરા તાલુકાના નદી કાંઠાના 17 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. બીજી તરફ શહેરા તાલુકાનું સાદરા, બિલીથા, ખરોલી સહિતના ગામોમાં મહીસાગર નદીમાં આવેલા પૂરનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. અહીં અંદાજિત 270 હેક્ટરમાં ખેડૂતો દ્વારા ડાંગર, દિવેલા, કપાસ વગેરેની ખેતી કરવામાં આવી રહી છે, જે તમામ પાકો ખેતરોમાં ઘૂસી ગયેલા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ચાર ગામોની અંદર વણાખોરી ડેમનું પાણી ઘૂસી જતા ચારે ગામનો અંદાજિત પાક 270 હેક્ટર જેવો ડૂબાણમાં આજની તારીખે ગયેલું. હાલમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતો વણાકબોરી ડેમ આરબંધમાં પાણી ભરાતો અમારી ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. તે અમારું મહીસાગર નદીનું પાણી અમારી સીમમાં ફરી વળવાથી પશુપાલનમાં અને ખેતીમાં નુકસાન થયેલ છે. અમારા ગામમાં ખેતીમાં ટોટલી પાકનું નિષ્ફળ ગયું છે. મકાઈ, ગવાર, દિવેલી ટોટલી પાક લોસમાં થયા છે અને ટોટલી જે ગવાર પાણી ભરાઈ ગયેલું છે. ઉપરવાસમાંથી આવેલા પાણીએ મહીસાગર જિલ્લામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહીસાગર અને વણાક બોરી ડેમમાંથી પાણી ગળતેશ્વર ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. ચારે તરફ બસ પાણી જ પાણી થઈ ગયું છે. ઉપરવાસમાંથી આવતી ધસમસતી આફત મહીસાગરે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. અનેક ગામોને કરાયા એલર્ટ. તંત્ર થયું સાબદુ. પાણીનો પ્રવાહ એવો કે જે સામે આવ્યું તે તણાયું સમજો. આ તસવીરો છે વણાક બોરી ડેમની, જ્યાં પાણીનો જોવા મળ્યો પ્રચંડ વેગ. કડાણા અને પાનમ ડેમમાંથી ગલતેશ્વર ડેમમાં પાણી છોડાતા ગલતેશ્વર ડેમ ઓવરફ્લો થયો અને પાણી પૂર જોશમાં વહેવા લાગ્યો. વણાકબોરી ડેમમાંથી કુલ 5,87,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. વણાકબોરી ડેમમાં લગભગ 7,00,000 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડવામાં આવ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમની પાણીની સપાટી હાલ વ્હાઇટ સિગ્નલ ક્રોસ કરી ગઈ છે. વણાકબોરી ડેમમાંથી લોકમાતા મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી સાગર બનીને વહી રહી છે. તો મહીસાગર નદીના તટ પર વસેલા ગળતેશ્વર ગામ અને વડોદરા ગ્રામ્યના સાવલીને જોડતા બ્રિજ પર પાણી ફરી વળતા
વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા.